हेलो एवरीवन, आज आपने भणीशु कॉम्प्यूटर धोरण 5 लेसन 2 सीपीयू। कॉम्प्यूटर ना समग्र का सीपीयू એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જેનું ફૂલ ફોર્મ છે। કમ્પ્યુટર સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે અને તેને કમ્પ્યુટરનું મગજ કહે છે। જો આપણે આ ખબર છે કે સીપીયુ છે એ કમ્પ્યુટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે। સીપીયુ વગર કમ્પ્યુટર ચાલુ થાય નહીં, બરાબર છે। માહિતી તૈયાર કરવા માટે એટલે કે માહિતી એટલે કે આઉટપુટ તૈયાર કરવા માટે સીપીયુ એ આપેલી સૂચનાઓ જે પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે અને મુજબ ઇનપુટ ડેટા પર પ્રોસેસ કરે છે। એટલે કે જે પણ આપણે માહિતી ડેટા એન્ટર કરી બરાબર તો એ સીપીયુ માં શું થાય છે તેનો પ્રોસેસ થાય છે। સીપીયુ પ્રક્રિયા કરેલા ડેટા અને સ્ટોર પર કરે સ્ટોર એટલે કે સંગ્રહ પણ કરે છે, જેને તમે ઈચ્છો ત્યારે મેળવી શકો છો। સીપીયુનો એક મહત્વનો ભાગ છે કે સીપીયુમાં આપણે જે પણ ડેટા સ્ટોર કરવો હોય, જેટલી પણ માહિતી આપણે સ્ટોર કરી હોય તે આપણે સીપીયુમાં કરી શકીએ છીએ અને ગમે ત્યારે આપણે તે માહિતી જોતી હોય તો ગમે ત્યારે માહિતી આપણે મેળવી શકીએ છીએ। સીપીયુ ડેટા પર પ્રોસેસ કરે છે અને ડેટા પ્રોગ્રામ અને માહિતીને સ્ટોર કરે છે। સીપીયુના કાર્યો વિશે આપણે વિગતે શીખીએ તે પહેલા ચાલો કેટલીક નવી પરિભાષાઓ સમજીએ। તો જોઈએ આપણે સર્કિટ, એટલે સર્કિટ એકબીજા સાથે જોડાયેલા ઘણા ઇલેક્ટ્રોનિક ભાગોનું બનેલું છે જે વીજ પ્રવાહને વહેવા માટેનો માર્ગ તૈયાર કરે। તો જો બાળકો આ છે સર્કિટ જે વીજળીના પ્રવાહ વીજળી પ્રવાહને વહેવા માર્ગમાં સોરી વહેવા માટેનો માર્ગ તૈયાર કરે છે। નેક્સ્ટ ચિપ, સિલિકોનનો એક નાનકડો ટુકડો જેના પર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિક્સ કરેલા હોય છે। તો હું તમને ચિપ એટલે કે કોમ્પ્યુટરમાં એક મધરબોર્ડ હોય છે, એ મધરબોર્ડની અંદર ચિપ ફિટ કરેલી હોય છે। જો બાળકો આ છે ચિપ, તો ચિપની અંદર અસંખ્ય ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે જે અહીંયા તમે આ જોઈ શકો છો। આ મધરબોર્ડ છે, આ મધરબોર્ડની અંદર આ ચિપ ફિટ કરવામાં આવે છે। તો સીપીયુ એ ઘણા બધા ઇલેક્ટ્રોનિકનું સર્કિટ ધરાવતું એક મોટી ચિપ છે। તો આ ચિપની અંદર ઘણા બધા સર્કિટ એટલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટ તમે જોઈ શકો છો, આ યેલો જે દેખાય છે બધા ઇલેક્ટ્રોનિક સર્કિટ આમાં ફિટ કરેલા હોય છે, જેને એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પણ મૂકવામાં આવે છે જેને મધરબોર્ડ કહે છે। તો મેં તમને બતાવ્યું કે આ છે મધરબોર્ડ, આ જે ચિપની ઉપર છે એ મધરબોર્ડ છે। તો આ મધરબોર્ડ છે બરાબર છે, એ ચિપને અહીંયા ફિટ કરવામાં આવે છે। ઇનપુટ ડિવાઇસ પાસેથી જ્યારે સીપીયુ ડેટા તથા સૂચનાઓ મેળવે છે ત્યારે તે નક્કી કરે છે કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે અને કયો યુનિટ તે કાર્ય કરશે। એટલે કે સીપીયુમાં જે આપણે ઇનપુટ ડિવાઇસ એટલે કે આપણે જ્યારે માહિતી ઇનપુટ કરીએ છીએ ત્યારે જે સૂચનાઓ આપણે જે સૂચનાઓ આપી સીપીયુ મેળવે છે કે આપણે એક્ઝેક્ટલી વર્ક શું જોઈએ છે કે આપણે શું કોમ્પ્યુટરને કહેવા માંગીએ છીએ બરાબર છે। તો એ અમુક સીપીયુમાં જે ઘટકો આવેલા હોય છે એ નક્કી કરે છે કે કેવી રીતના યુનિટમાં કેવી રીતે કામ કરવું અને તે જ મુજબ સીપીયુ જે તે યુનિટમાં ડેટા પ્રોસેસ કરવા માટેના સંદેશો મોકલે છે। કે સીપીયુમાં અલગ અલગ યુનિટ હોય છે તો આપણે જે પ્રમાણે વર્ક જોતું હોય એ અલગ અલગ યુનિટમાં તેમાં પ્રોસેસ થતું હોય છે। ડેટા પ્રોસેસ થયા બાદ સીપીયુ માહિતી તૈયાર કરે છે અને આઉટપુટ ડિવાઇસ દ્વારા દર્શાવાય છે। તો જે પણ પ્રોસેસિંગ થયા બાદ સીપીયુ માહિતી તૈયાર કરીને આઉટપુટ ડિવાઇસ દ્વારા દર્શાવાય એટલે કે આઉટપુટ એટલે કે મોનિટરમાં આપણે જોઈ શકીએ છીએ। આમ સીપીયુ કોમ્પ્યુટરના બધા ઇલેક્ટ્રોનિક યુનિટનું નિયંત્રણ કરે છે, કે સીપીયુ એ બધા ઇલેક્ટ્રોનિક યુનિટ જેટલા ઇલેક્ટ્રોનિક યુનિટ છે એનું નિયંત્રણ કરે છે। તો આપણે અહીંયા સીપીયુના ઘટકો જોઈએ જેમાં પહેલું છે કંટ્રોલ યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એન્ડ થર્ડ મેમરી યુનિટ। તો અહીંયા આપણે જોઈએ કે ઇનપુટ માટેના સાધન, તો પહેલાં તો એમાં ક્યાં બી આવશે, કીબોર્ડ અને માઉસ। તો કીબોર્ડ અને માઉસથી આપણે ડેટા એન્ટર કરીએ બરાબર, તો એ સીપીયુ નક્કી કરે કે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ ને મેમરી યુનિટ આ ત્રણેય યુનિટમાં ટ્રાન્સફર થાય છે, એ પ્રોસેસિંગ થાય છે સીપીયુમાં। પછી આપણે નેક્સ્ટ આઉટપુટ માટેના સાધનો, તો કે મોનિટર અને પ્રિન્ટર, તો મોનિટર અને પ્રિન્ટરથી આપણે આઉટપુટ રેડી મળે છે। એટલે આ જ મેઇન છે સીપીયુમાં જે પ્રોસેસિંગ થાય છે આ ત્રણેય યુનિટમાં, એએલયુ,
યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. તો હવે આપણે આમાં ડિટેલ્સમાં જોઈએ. મેમરી કંટ્રોલ યુનિટ CU એટલે કે કંટ્રોલ યુનિટ. કંટ્રોલ યુનિટ તે પ્રમાણે કંટ્રોલ યુનિટ કમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે. કંટ્રોલ એટલે કે જે પણ બધી જે અંદર માહિતી થતી હોય તેનું બધું કંટ્રોલ એટલે કે સંચાલન કરે છે. તે ડેટાની આવન જાવનનું સંકલન કરી અને પ્રોસેસિંગ અને સ્ટોરેજનું નિયંત્રણ કરે છે. એટલે કે ડેટાને જે આપણે આવન જાવન એટલે કે જે આપણે એડ કરતા હોય, ડિલીટ કરતા હોય, બરાબર છે, એ બધી માહિતીનું કંટ્રોલ યુનિટમાં પ્રોસેસિંગ કરે છે અને તે સ્ટોરેજનું નિયંત્રણ કરે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે અને તેને મેમરીમાં મોકલે છે. એટલે કે ઇનપુટ ડિવાઇસમાં જે આપણે ડેટા એન્ટર કર્યો, બરાબર, એ સૌથી પહેલા કેમાં જશે? કંટ્રોલ યુનિટમાં જશે. એના પછી કંટ્રોલ યુનિટ કેને મોકલશે? મેમરી યુનિટને મોકલશે. તો મેમરીમાંથી કંટ્રોલ યુનિટ ડેટાને ALUમાં મોકલે છે અને ડેટા પ્રોસેસ કરવા માટે અને માહિતીને તૈયાર કરવા જરૂરી કમાન્ડ ALUને આપે છે. એટલે કે અમુક એવા ALUને લગતા જે પણ આપણે ડેટા એન્ટર કર્યા હોય તો ALUને લગતા હોય તો તે ALUને આપે છે અને કંટ્રોલ યુનિટ ALU પાસેથી પરિણામ મેળવે છે. એટલે કે કંટ્રોલ યુનિટ છે એ ALU પાસેથી પરિણામ મેળવે છે અને ફરીથી તેને મેમરીમાં મોકલે છે અને અંતે તેને આઉટપુટ ડિવાઇસ મોકલી આપે છે. એટલે કે ALU પાછું કંટ્રોલ યુનિટને મોકલે, કંટ્રોલ યુનિટ પાછું કેને મોકલશે? મેમરી યુનિટમાં મોકલે છે જેને સ્ટોર કરવા માટે, અને સ્ટોર કરી અને આપણે આઉટપુટ ડિવાઇસ મોકલી આપે છે. એટલે કે જે આપણે મોનિટરમાં જોઈ શકીએ છીએ. મેમરીમાં ડેટાનું સંગ્રહ નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે. એટલે કે જે મેમરીમાં ડેટાનો સંગ્રહ થાય એ તો ખબર છે કે આપણે મેમરી યુનિટમાં શું થાય, ડેટા સંગ્રહ થાય, ડેટા જેટલો પણ હોય સ્ટોર થાય તેનું નિયંત્રણ કરે છે, બરાબર છે. કંટ્રોલ યુનિટ તે મેમરીમાં બધા જ પ્રોગ્રામ સંગ્રહ કરે છે અને એક પછી એક સૂચનાઓ પ્રમાણે તે ડેટાનું પૃથ્થકરણ કરી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય યુનિટ યોગ્ય કમાન્ડ આપે છે. તો આ બધું જ કાર્ય કંટ્રોલ યુનિટ કરે છે, બરાબર છે, કે જે મેમરી યુનિટને મોકલે, ALUને મોકલે છે, બરાબર છે, અને તેનું સંચાલન કરે છે. જેટલી પણ માહિતી આપણે ડેટા એન્ટર કર્યો હોય તે બધી જ માહિતીનું સંચાલન કરી અને આપણે આઉટપુટ તૈયાર કરીને આપે છે. નેક્સ્ટ પોઈન્ટ, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ યાને કે ALU. તમે જાણો છો કે કોમ્પ્યુટરની ગણતરી તથા તુલના કરી શકે છે. આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટરની ગણતરી, બરાબર, ઝડપથી આપણે કરી શકીએ છીએ, પણ આ તો તે કઈ રીતે કરે છે એ આપણે જોઈએ. ગણિત તથા તર્કના બધા જ કાર્યો CPUના એક વિશિષ્ટ યુનિટ દ્વારા થાય છે જેને કહેવાય એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ALU. ગણિતના બધા જ કાર્યો ALUમાં થાય છે. કંટ્રોલ યુનિટ ઇનપુટ સાધનો પાસેથી ડેટા પ્રાપ્ત કરે છે અને તેને મેમરીમાં મોકલે છે. તો સૌથી પહેલા કેમાં જઈ, તમને ખબર છે, પહેલા સૌથી પહેલા ડેટા કેમાં જશે? કંટ્રોલ યુનિટમાં. પછી કેમાં જશે? મેમરી યુનિટમાં. અને મેમરીમાંથી કંટ્રોલ યુનિટ જરૂરી કાર્યો કરવાની સૂચનાઓ સાથે ડેટાને ALUમાં મોકલે છે. એટલે કે જે ગણિતના જેટલા લખતા કાર્યો હોય તે કેમાં મોકલે છે? ALUમાં. તે પ્રમાણે ALU કાર્ય કરે છે અને પરિણામ તૈયાર કરે છે. કંટ્રોલ યુનિટ ALU પાસેથી પરિણામ પ્રાપ્ત કરે, એટલે કે ALU એનું બધું કામ, પ્રોગ્રામ તૈયાર કરી એટલે કે પ્રોસેસિંગ કરી અને પાછું ALU કોને મોકલશે? કંટ્રોલ યુનિટને મોકલશે અને જ્યાં સુધી આઉટપુટ સાધને ન મોકલાય ત્યાં સુધી તેને મેમરી યુનિટમાં સંગ્રહ કરે છે. એટલે કે જ્યાં સુધી આઉટપુટ તૈયાર ના થાય, જ્યાં સુધી પ્રોસેસિંગ થતું હોય ને, જ્યાં સુધી આઉટપુટ ના મોકલાય ત્યાં સુધી બધું જે પણ આપણે ડેટા એન્ટર કર્યો હોય કેમાં સંગ્રહ થાય? મેમરી યુનિટમાં. ALU ગણિતના કાર્ય, એટલે જોઈએ આપણે ગણિતના કાર્યો. ઉદાહરણ તરીકે 5 ને 5 10, 6 માં 4 જાય તો 2, 80 × 2 એટલે કે 160. એટલે આપણે કોઈ પણ ગણિતના કાર્યો જે ALU માં કરો તો આરામથી આપણે કરી શકીએ છીએ, બરાબર છે. ALU તર્કના કાર્યો કપન કરે છે, બે અંકોની તુલના કરે છે અને અંક શોધે છે કે એક અંક બીજા કરતા નાનો છે કે મોટો. ફોર એક્ઝામ્પલ 20 greater than 40 એ ખોટું છે, બરાબર છે, આ ખોટું છે. 60 less than 100 એ ખરું છે, બરાબર. તમને ખબર છે કે 20 greater than 40 ના શું આવે? 20 less than 40, તો આ શું છે? ખોટું છે, બરાબર છે, અને આ શું છે? ખરું છે.
तो कॉम्प्यूटर ए पण बतावी दे छे के आ खरु छे आ खोटू छे। एएलयू कोई विधान खरु छे के खोटू ते पण जणावे छे। उदाहरण तरीके 10 + 20 40 न थाय, केटला थाय 30, तो आ ए खोटू छे। 30 × 20 = 30 × 20 એટલે કે 600 બરાબર છે। તો આને શું કહેવાય, આ વિધાન ખરું છે। એટલે કે કોમ્પ્યુટર એ પણ કહે છે કે આ સાચું છે આ ખોટું છે, કે ના યુનિટ ની મદદ થી, ALU ના મદદ થી। મેમરી ના, મેમરી નામ સૂચવે છે તે મુજબ બધા ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે। કોમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે કંટ્રોલ યુનિટ તે મેળવે છે અને તેને મેમરી યુનિટમાં મોકલે છે। મેમરી યુનિટનું મેઇન કામ શું છે કે બધી જ ડેટા જેટલી ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરી હોય તેમાં આપણે મેમરી યુનિટમાં સંગ્રહ કરી શકીએ છીએ। તો સૌથી પહેલા મેમરી યુનિટ આપણે ખબર છે, આપણે ઇનપુટ ડેટા કરી બરાબર છે, એ કેમાં જશે, કંટ્રોલ યુનિટમાં જશે। કંટ્રોલ યુનિટમાંથી કેમાં મોકલશે, મેમરી યુનિટમાં મોકલશે। પછી મેમરી યુનિટમાંથી કેમાં જશે, એએલયુ માં જશે। આ એનો આખો આખો કોન્સેપ્ટ પણ છે જે આપણે યાદ રાખવાનો છે કે સૌથી પહેલા કેમાં જશે, કંટ્રોલ યુનિટમાં જશે, પછી મેમરી યુનિટમાં જશે, પછી એલયુ માં જશે। એએલયુ એનું આખું પાકું પ્રોસેસિંગ કરીને પાછું કંટ્રોલ યુનિટને મોકલશે, કંટ્રોલ યુનિટ પાછું કેને મોકલશે, મેમરી યુનિટને સ્ટોર કરવા માટે મોકલશે। એએલયુ દ્વારા તૈયાર કરેલી માહિતી કંટ્રોલ યુનિટમાં પ્રાપ્ત કરે છે અને ફરી સંગ્રહ કરવા માટે, એટલે કે પાછું સંગ્રહ કરવા, માહિતીનો સંગ્રહ કરવા માટે મેમરીમાં મોકલે છે। છેવટે કંટ્રોલ યુનિટ સંગ્રહ કરેલ માહિતી આઉટપુટ ડિવાઇસને મોકલવા માટે મેમરી યુનિટ સૂચના આપે છે। એટલે કે આપણે કોઈ પણ માહિતી સેવ કરવી હોય બરાબર છે, કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે સેવ કરવી હોય તે બધી જે પણ આપણે ફાઇલ બનાવી છે બરાબર છે, એ ફાઇલ પણ કેમાં સંગ્રહ થશે, બધી મેમરી યુનિટમાં। તો આ છે આખો સીપીયુ નો કોન્સેપ્ટ। થેન્ક યુ।